बनासकांठा जिल्लामां फरी एकवार तीड़नुं आक्रमण थयुं छे। जिल्लाना सरहदी विस्तारमां तीड़नुं आक्रमण थता खेडूतो चिंतित बन्या छे। तीड़ना आक्रमणना समाचार मळता ज खेतीवाड़ी विभाग तेमज तीड़ कंट्रोल विभाग कंट्रोलनी कामगीरी माटे कामे लागी गयुं छे। पाकिस्तानथी जैसलमेर आवेलुं तीड़नुं झुंड बनासकांठानी सीममां प्रवेशी चूक्युं छे। થરાદના લવાણા અને ખારાખોડલા ગામમાં તીડના ઝુંડ દેખાતા ખેડૂતો મુશ્કેલીમાં છે। રાહતના સમાચાર એ છે કે તીડના ઝુંડનું પ્રમાણ નાનું હોવાથી તીડ કંટ્રોલ વિભાગ અત્યારે તીડ કંટ્રોલની કામગીરીમાં લાગી ગઈ છે। જે વિસ્તારમાં તીડ આવ્યા છે તે વિસ્તારમાં અત્યારે ભારત સરકારની કંટ્રોલ વિભાગ દ્વારા દવાનો છંટકાવ થઈ રહ્યો છે। તીડ કંટ્રોલ વિભાગ દ્વારા તીડોનું ઝુંડ આગળ ન વધે તે માટે પ્રયત્નો કરી રહ્યું છે। તીડ પાકિસ્તાનમાંથી રાજસ્થાન અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ્યા હતા। આ તીડ ખૂબ ઓછા પ્રમાણમાં હોવાથી અગાઉની જેમ પાકને મોટું નુકસાન થાય તેવી શક્યતા નહીવત છે। બહુત કમ માત્રામાં થી કલ અમે સૂચના મિલી કે યહાં જો લોવાણા ક્લસ ગામ હૈ ઉસકે પાસ ઉસકે ઉસ એરિયા મેં થોડા ઝાડીઓ પે ટિડ્ડી આયા હૈ તો હમ લોગ સુબહ આયે हमने देखा देखने से बाद में पता चला कि है कंट्रोल करने लायक है तो हमने कंट्रोल किया उसका और कंट्रोल करने के बाद में हमने देखा कि उसका रिजल्ट अच्छा है और आगे भी हम लोग जो है इस तरह से अगर हमें अगर सूचनाएं मिलती रहेंगी तो हम जो है कंट्रोल करते रहेंगे। और सर खास करके ये पाँचवीं बार आई है टिड्डी, क्या क्या कारण है इसके पीछे का? कारण इसका कारण तो ऐसा है कि पाकिस्तान से जो ये तूफान वंडर्स जो आते हैं उसमें विंड डायरेक्शन के हिसाब से टुकड़ों में टूट के आ गया है। जैसे आपने देखा होगा कि जैसे जगह जगह पे टुकड़ों में बट गया है तो एक टुकड़ा अपने यहाँ भी आ गया है। सर खास करके ये टिड्डी जो आती है अभी इसका उपद्रव कैसा है, खास करके की बात करें? अभी उपद्रव इसका एडल्ट नहीं है, ये अभी अनमेच्योरी है तो उपद्रव उतना खास नहीं है, लेकिन चूँकि ये हमें भविष्य में एडल्ट ना बन जाए इसलिए हमें कंट्रोल करना होता है। બનાસકાંઠા સરહદી વિસ્તારના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી એક પછી એક કુદરતી આફતો વેઠી રહ્યા છે, ત્યારે એકવાર ફરી તીડો આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। અત્યારે આવેલા તીડો અપરિપક્વ અને ઝુંડમાં તીડોની સંખ્યા ઓછી હોવાના લીધે ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થવાની શક્યતા નહીવત છે। પરંતુ આ તીડોના ઝુંડને અત્યારે અંકુશમાં લેવામાં નહીં આવે તો આ તીડો ભવિષ્યમાં ખેડૂતોમાં મોટી મુશ્કેલી વધારી શકે તેમ છે। ગઈકાલે અમારા ગામ ખારાખોડામાં લગભગ સાંજના 5 વાગ્યાના સુમારામાં ટાઈમનો આ તીડનું ઝુંડ રાજસ્થાન બાજુથી આવેલ હતું, જે અંગે ગામ લોકોએ ધુમાડા કર્યા અને થાળીઓ વગાડી અને તીડને ભગાડવાની કોશિશ કરી। એ પછી તાલુકા ખેતીવાડી ઓફિસની ને જાણ કરવામાં આવી અને ઓફિસના અધિકારીઓ આવી અને તીડનું લોકેશન મેળવ્યું। તીડનું લોકેશન મળતો સવારનો વહેલા 5 વાગે એ ગામના એક ટ્રેક્ટર દ્વારા ટ્રેક્ટરના પંપ દવા છોંટવામાં આવેલ અને જે બેઠા હતા તે તીડનું નાશ કરવામાં આવેલ છે અને બીજા તીડ આછા બધા ખેતરોમાં ફેલાઈ ગયા છે। એટલે હાલ એટલું બધું ખેડૂતોને કોઈ વધારે નુકસાન જેવું નથી। તાલુકામાં ખેતીવાડી ઓફિસના સાહેબ શ્રી MJ ઉકલાણા સાહેબ પણ પોતાની ટીમ સાથે અહીંયા લગભગ આજે 9 વાગે આવ્યા હતા અને બધું રૂબરૂ તપાસ કરી ગયા છે અને વધારે નુકસાન જેવું લાગેલું નથી અને હાલ તીડની આ પ્રકોપ કાબૂમાં છે। રાતી તીડ આવ્યા હતા 4-5 વાગે, ધુમાડા કીધા, થાળે વધાડી, સરપંચને જાણ કીધી અને થરાદી આવેલા અધિકારી પણ ભણી ગયા, થોડું બહાર નુકસાન હે ઉભા એડો ખાધું હે, એડો ખાઈને ગયા, કોઈ ખેતર બેઠા મૂકી ગયા।